ગુજરાત રાજ્યના સીએમના મામીની તબિયત લથડી. ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના મામીની તબિયત લથડતા વેરાવળ સારવાર બાદ કેશોદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સીએમના મામી સોમનાથ દાદાના દર્શને આવતા અચાનક લથડી પડ્યા હતા. સીએમના મામીને પાઇલોટિંગ કાર સાથે લાવવામાં આવ્યા હતા અને કેશોદ સાંગાણી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. સીએમના મામીને હૃદયરોગના હુમલાની અસર હોવાનું ડોક્ટર સાંગાણીએ જણાવ્યું હતું. સારવાર દરમિયાન તબિયત સુધારા ઉપર હોય ત્યારે વધુ સારવાર માટે કેશોદ એરપોર્ટ પર એમ્બ્યુલન્સ મારફતે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. શોભના બાલસ, આપણો ગુજરાત, કેશોદ. આઈ એમ ડૉક્ટર રાજેશ સાંગાણી, ફિઝિશિયન, સાંગાણી હોસ્પિટલ, કેશોદ. સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મામી જે અરાઉન્ડ 80 યર્સ ઓલ્ડ છે અને જૂના હૃદયના પેશન્ટ છે, એ સડનલી સોમનાથ મંદિરે જતા કાર્ડિયાક અરેસ્ટ, એકદમથી હૃદય બંધ થઈ ગયું. હૃદય બંધ થઈ જવાને કારણે વેરાવળ હોસ્પિટલમાં પ્રાઇવેટ થોડું પ્રાથમિક સારવાર લઈ એસ્કોર્ટ, પોલીસ એસ્કોર્ટ સાથે, એમ્બ્યુલન્સ સાથે ઇમરજન્સીમાં કેશોદ પહોંચ્યા. અહીંયા મારી હોસ્પિટલમાં પહોંચતા જ એની કન્ડિશન ખૂબ ક્રિટિકલ જણાતા અર્જન્ટ વેન્ટિલેટર સપોર્ટ, ઓક્સિજન, જે કંઈ જરૂરી હૃદયની ટ્રીટમેન્ટ કરવી પડે એ કરી અને એમને સ્ટેબલ કર્યા છે. અને હવે એ થ્રુ એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર દ્વારા એમને જે અમદાવાદ એમની જે સારવાર ચાલી રહી હતી હોસ્પિટલમાં ત્યાં ટ્રાન્સફર કરવાની પ્રોસિજર કરીએ છીએ. અત્યાર સુધીની સારવારમાં અમે સંપૂર્ણપણે સફળ રહ્યા છીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.